गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां? धोरण 10 विज्ञान अने टेक्नोलॉजी अंदर प्रकरण नंबर 2 एसिड बेज अने क्षार नी अंदर लेक्चर नंबर 13 नी अंदर आपणे जोईए। लास्ट टाइम आपणे बधाए खावाना सोडा विषे अभ्यास कर्यो। आ लेक्चर नी अंदर आपणे आगळ धोवाना सोडानी वात करीए अने एने केटलाक उपयोग ने एनी खासियतो आपणे जोईशुं। पण ए पहेला आपणे एकवार रिविजन करी जोईए कि लास्ट टाइम आपणे खावाना सोडा केवी रीते बनाव्या हता। बराबर छे? तो तमने ख्याल हतो કે NaCl એમાં એમોનિયા ઉમેરો પ્લસ H2O પ્લસ CO2, તો આમાંથી એક હાઇડ્રોજન આને આપી દેલો NH4Cl, પછી NaHCO3 એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ। મિત્રો, આ સમીકરણ 2 વાર 5 વાર લખશો એટલે આવડશે, બહુ અગત્યના સમીકરણો છે। હવે એ જે બેકિંગ સોડા છે એને ગરમ આપો, ગરમી આપો એટલે વિઘટન પામે, વિઘટન પામે એટલે છૂટું પડે, એટલે એમાંથી Na2CO3 પાણી અને કાર્બન ડાયોક્સાઇડ। બરાબર છે? તો Na2CO3 ઉત્પન્ન થતો નથી, એટલે Na2CO3 સ્વાદે કડવો, માટે કેકના સ્વાદમાં કડવાશ આવે માટે ન ઉપયોગ કરે, તો કોને વપરાય? સોડિયમ બાયકાર્બોનેટને। એટલે આપણે ખાવાના સોડા એ કેક બનાવવામાં એનો ઉપયોગ કરીએ છીએ। તો લાસ્ટ લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કર્યો હતો। એમને એક 98મો એક પ્રશ્ન છે નીચે વિદ્યાર્થી મિત્રો, એક માર્કમાં તમને પૂછે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતા શું થશે અને તેમાં થતી પ્રક્રિયા સમીકરણ લખો। તો હમણાં જ તમને ખ્યાલ છે કે વિદ્યાર્થી મિત્રો, એને ગરમ કરીએ આપણે તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડના શું આવે? ઉભરા આવે છે। એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એને ઉષ્મા આપો એટલે એ તૂટે, વિઘટન પામે, એટલે સોડિયમ કાર્બોનેટ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે। તો એનું સમીકરણ અહીંયા આપણને દેખાય છે, એક માર્કની અંદર તમારા પેજ નંબર ચોપડીની અંદર પેજ નંબર 33 ક્વેશ્ચન નંબર 4 આપેલો છે। તો આવો એક માર્કમાં પ્રશ્ન તમે પૂછે સમીકરણ સ્વરૂપે દર્શાવો। ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 99। ફરી પાછો 3 અથવા 4 માર્ક્સની અંદર આપણને પ્રશ્ન પૂછશે ધોવાના સોડાની બનાવટ, તેની ખાસિયત અને તેના ઉપયોગ લખો। કેવો પ્રશ્ન પૂછશે? ધોવાના સોડાની બનાવટ, તેના ખાસિયત અને ઉપયોગો લખો, 3 માર્ક અથવા તો 4 માર્ક્સ। તો મિત્રો ચાલો યાદ કરો જી, ખાવાના સોડાનું સૂત્ર શું હતું? NaHCO3। તો ધોવાના સોડા એટલે Na2CO3 .10H2O, વોશિંગ સોડા અથવા ધોવાના સોડા રાસાયણિક નામ છે સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ, ડેકા એટલે 10। તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, 1ને મોનો કહેવાય, 2ને ડાય, 3ને ટ્રાય, 4ને ટેટ્રા, એમ 10ને શું કહેવાય? ડેકા। એટલે નામ પડ્યું સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ, એનું રાસાયણિક નામ છે અને સામાન્ય નામ છે ધોવાના સોડા। તો વોશિંગ સોડાનું રાસાયણિક નામ સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ, અથવા તમે ખાલી લખો સોડિયમ કાર્બોનેટ તો પણ ચાલે, અને એનું બીજું સામાન્ય નામ છે ધોવાના સોડા। તો આપણો પ્રશ્ન છે ધોવાના સોડાની બનાવટ, તેની ખાસિયત અને તેના ઉપયોગ નીચે છે। તો મિત્રો, લાસ્ટ ટાઈમ તમે જે ખાવાના સોડા બનાવ્યો એ જ ખાવાના સોડાને રિવર્સ પ્રક્રિયા કરવાની, મતલબ એને ગરમ કરવાનું, એ ગરમ કરો એટલે એમાંથી વિઘટન પામે। જુઓ, CO3ની સંયોજકતા -2, Na ની +1, આ બે જોડાઈ જાય અને બની જાય Na2CO3। આ તૂટેલે એક ઓક્સિજન હાઇડ્રોજનને આપો એટલે પાણી એટલે CO2। બરાબર છે? જોઈએ આપણે અહીંયા, જુઓ NaHCO3 આ રહી,
तो सोडियम कार्बोनेट नी बनावट आपणे भणीए छे, Na2 CO3 नी बनावट। मैं हमणां ज कहेलुं विद्यार्थी मित्रों के कोई पण नी बनावट करता पहला आपणने प्रक्रियक ख्याल होवो जोईए। तो अहीं आपणी वच्चे प्रक्रियक छे सोडियम बायकार्बोनेट, सोडियम बायकार्बोनेट अथवा सोडियम हाइड्रोजन कार्बोनेट। मित्रों हूँ वारंवार एटला माटे बोलूँ छूं तमने एनु रिपीट थाय, तमने समझाय एटला माटे हूँ वारंवार रिपीट करूँ छूं, बराबर छे। चलो सोडियम हाइड्रोजन कार्बोनेट एने उष्मा आपवानी, एटले अहींयाथी CO3 एक ऑक्सिजन अहींया जशे अने अहीं CO2 बचशे, अहींया पाणी बनशे अने सोडियम कोने आरे जाय, CO3 आरे। तो CO3 ની સંયોજકતા માઇનસ બે, સોડિયમ ની પ્લસ વન છે, એટલે ત્યાં પહેલું બની ગયું Na2 CO3 સોડિયમ કાર્બોનેટ, બોલો બની ગયું, જુઓ છે। હવે આમાંથી એક ઓક્સિજન હાઇડ્રોજન સાથે જાય એટલે ત્યાં બની જાય પાણી, અને એક ઓક્સિજન ગયો તો CO3 માંથી એક ઓક્સિજન ગયો એટલે CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, આ ઉભરા આવે કાર્બન ડાયોક્સાઇડ ને ઉભરા આવે, બરોબર છે। તો આ એની બનાવટ છે सोडियम कार्बोनेट नी बनाव। हवे तमने कोई पूछे सोडियम बायकार्बोनेट खावाना सोडा शेमाथी बनावामां आवे, तो के मीठू, एमोनिया, पाणी अने कार्बन डायोक्साइड। तो तमने शुं बने NaHCO3 बने। हवे तमने के Na2CO3 नी बनावट आपो, तो आपणे जे खावाना सोडा बनेवा छे एने गरमी आपो एटले तूटे, एटले एमांथी बने सोडियम कार्बोनेट, पाणी अने कार्बन डायोक्साइड। तो आ हती એમની બનાવટ સોડિયમ કાર્બોનેટની। તો અહીંયા પણ લખ્યું છે કે વોશિંગ સોડાનું રાસાયણિક નામ સોડિયમ કાર્બોનેટ Na2CO3.10H2O, પાણીનો ભેજ 10। વોશિંગ સોડાનું બીજું નામ છે ધોવાના સોડા। આ વોશિંગ સોડા બોલે તો ધોવાના સોડાની બનાવટ સૌ પ્રથમ બેકિંગ સોડા, બેકિંગ સોડા સોડિયમ બાયકાર્બોનેટ અથવા ખાવાના સોડાને ગરમ કરવામાં આવે છે એમાંથી સોડિયમ કાર્બોનેટ બને છે। આ બેકિંગ સોડાને ગરમ કરતા સોડિયમ કાર્બોનેટ પ્રાપ્ત થાય છે, જો થયું અને ગરમ કરેલું આપણને પ્રાપ્ત થઈ ગયું। પ્રાપ્ત થતા સોડિયમ કાર્બોનેટ પુનઃસ્ફટિકીકરણથી ધોવાના સોડા મળે છે, પુનઃસ્ફટિકીકરણ। સ્ફટિક ભેજવાળા હોતા નથી, શુષ્ક હોય છે, યાદ રાખજો। સ્ફટિકીકરણ અને સ્ફટિક ભેજવાળા ન હોય તો આ ભેજવાળો નથી, એમાંથી પાણી જતું રહ્યું છે। તો આમાં હું પાણી આપું, પાછા 10 મોલ પાણી આપી દઉં એટલે જો ધોવાના સોડા બની ગયા, એટલે આ સ્ફટિકીકરણથી ધોવાના સોડા, એટલે સ્ફટિક ભેજવાળા ન હોય તો શુષ્ક હોય છે, જો એટલે ધોવાના સોડા। આપણે એમ કહીએ ને ધોવાના સોડામાં શું આ ભેજ હોય નહીં, ભેજ હોય નહીં, હંમેશા સ્ફટિક ભેજવાળો હોતો નથી, ખાસ યાદ રાખજો, એ શુષ્ક હોય છે। જો એ ધોવાના સોડામાં ભેજવાળો હોત તો ધોવાના સોડા શું થાય, ઓગળી જાય, એટલે શુષ્ક હોય છે, બરાબર છે। ચાલો બીજું છે વોશિંગ સોડા, ધોવાના સોડાની ખાસિયત તેમાં પાણીના 10 અણુ જોડાયેલા હોય છે, આર્યા 10 છે। તે પારદર્શકીય સ્ફટિક છે, પારદર્શકીય સ્ફટિક છે। હવે વિદ્યાર્થી મિત્રો આને ધોવાના સોડાને ગરમ કરો એટલે એમાંથી 9 પાણીના અણુ ઉડી જાય, જો એક જ રહી, એટલે સોડિયમ કાર્બોનેટ 1 પાણીનો અણુ રહ્યો, કેટલા હતા 10। તો એ લખ્યું તેને હવામાં ખુલ્લો રાખતા તે પાણીના 9 અણુઓ ગુમાવીને સોડિયમ કાર્બોનેટ મોનોહાઇડ્રેટ, હમણાં જ મેં કહેલું 10ને શું કહેવાય ડેકા, તો 1ને શું કહેવાય મોનો, એટલે આનું નામ બન્યું સોડિયમ કાર્બોનેટ મોનોહાઇડ્રેટ, સોડિયમ કાર્બોનેટ મોનો, મોનો એટલે 1, હતા કેટલા 10, 1 અહીં આવી ગયા, 1ને મોનો કહેવાય, તો આને કહેવાય સોડિયમ કાર્બોનેટ મોનોહાઇડ્રેટ, હાઇડ્રેટ એટલે પાણી, અને એમાંથી 9 દૂર થયા એટલે 9 પાણીના હાઇડ્રેટેડ, એટલે 9 પાણી હાઇડ્રેટેડ સ્વરૂપે શું થાય છે દૂર થાય છે। તેને ગરમ કરતા તે પાણીના બધા જ અણુ ગુમાવીને નિર્જળ સોડિયમ કાર્બોનેટ, ચાલો આમાં હજી એક હતો ને પાણીનો અણુ, એને ગરમ કરી આ તો હવામાં ખુલ્લો રાખો તો શું થાય મોનોહાઇડ્રેટ બને અને 9 પાણીના અણુ દૂર થઈ જાય, પણ હજી થોડું ઘણું એમાં ભેજ છે, તેને ગરમ, હમણાં તો તમે તેમ કીધું સર એમાં ભેજ ન હોય, આ શુષ્ક જ હોય પણ થોડો ઘણો ભેજ હોય, હવે ગરમ કરો તો શું થશે એ જે એક હાઇડ્રેટ હતો એ ગુમાવી દે, 10 પાણી ગુમાવી દે, આને કહેવાય નિર્જળ સોડિયમ કાર્બોનેટ,
तो हम तमने कोई कही कि निर्जल सोडियम कार्बोनेट नु सूत्र Na2CO3 बराबर केवी रीते प्राप्ति थे तो कि Na2CO3.10H2O छे ने उष्मा आपो अने 10 10 पानी ना अणु शू थाय दूर थी जाए अने एमांथी आपणने प्राप्त थाय छे निर्जल सोडियम कार्बोनेट शू प्राप्त थाय छे निर्जल सोडियम कार्बोनेट मित्रों न ख्याल आए तो अँ ते जुओ तो पहली वस्तु तो ये कि Na2CO3.10H2O आ सोडियम कार्बोनेट है अने हवा में खुल्लो राखो तो हवा में खुल्लो राखशो एटले आ जे 10 छे एने डेका कहेवाय डेका हाइड्रेट हाइड्रेट एटले पाणी तो सोडियम कार्बोनेट डेका हाइड्रेट एने हवा में खुल्लो राखो तो शुं थशे विचारो विद्यार्थी मित्र विचार्यू ओके तो एमांथी 9 पाणीना अणु दूर थई जाय तो शुं मळे आपणने Na2CO3.1 नथी लखतो H2O अने प्लस आ 10 हता एक में एक एनी जोड़े गयो तो केटला बच्या 9 H2O अटले अहीं एक एक ने आपणे विज्ञान में बोलीए छे मोनो बे ने डाय त्रण ने ट्राय एवुं बोलीए छे ने तो अहीं बन्यो आपणने सोडियम कार्बोनेट मोनोहाइड्रेटेड अने 9 पाणीना अणु दूर थाय छे ओके क्यारे हवामां खुल्लो राखीए त्यारे परंतु जो आने थोड़ी उष्मा आपी आने आने अथवा आने आपो तो वांधो तो एक बाकी तो ये उड़ी जाए तो आने उष्मा आपी Na2.10H2O आने अपने हवा में खुल्लो राख्यो तो हवे ने हवा में खुल्लो नहीं राखता एना बदले ने थोड़ी उष्मा आपीए तो उष्मा आपीए तो अपने उष्मा आपीए एटले पानी संपूर्णपणे दूर थी जाए એટલે પાણી વગરનો નિર્જળ એટલે પાણી વગરનો એટલે નિર્જળ સોડિયમ કાર્બોનેટ એમાં પાણીના અણુ હવે હાજર નથી આપણે ગુજરાતીમાં કહેવાય પાણી નીચોવી નાખ્યું પણ એમ તો આમાં ન કહેવાય કારણ કે આપણે ગરમ કર્યું છે એટલે પાણી સંપૂર્ણપણે શું થઈ ગયું દૂર થઈ ઉડી ગયું એટલે એને કહેવાય નિર્જળ એટલે આનું નામ પડ્યું નિર્જળ સોડિયમ કાર્બોનેટ तो विद्यार्थी मित्रों केटला पाणीना अणु दूर थया 10 10 H2O स्वरूपे दूर थई गया अहीं तमे जोई शको छो बन्ने रासायणिक प्रक्रिया अरे एक अने बे ख्याल रहेशे विद्यार्थी मित्रों आवडशे समीकरणो लक्षो एटले आवडशे चलो त्यार पछी छे एनी खासियत सॉरी एना उपयोगो पहेलो उपयोग छे तेनो उपयोग काच साबु अने कागळ उद्योगमां काच बनावा माटे साबु बनावा माटे अने कागळ बनावा माटे तेनो उपयोग थाय छे बीजू छे तेनो उपयोग बोरेक्स जेवा सोडियम संयोजनोनी बनावटमां बरोबर बोरेक्स पाउडर आपणे एम कहीए ने मीठो पाउडर एमां पण ए बनावटमां उपयोग छे त्रीजू तेनो उपयोग घरोमां सफाईना हेतु माटे थाय छे सोडियम कार्बोनेट एटले तेनुं नाम पड्युं धोवाना सोडा चौथुं छे તેનો ઉપયોગ પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે તો એ કઠિનતા પાણી બે પ્રકારના હોય બરોબર છે સ્થાયી પાણી અને અસ્થાયી પાણી કેલ્શિયમ આયન અને મેગ્નેશિયમ આયનમાં કઠિનતાઓ રહેલી હોય એટલે એને દૂર કરવા માટે એટલે એમાંથી એને પ્લસ પસાર કરો એટલે કેલ્શિયમ આયન અને મેગ્નેશિયમ આયનને શું કરે દૂર કરે એટલે સોડિયમ ત્યાં દાખલ થઈ જાય એટલે પાણીને સ્થાયી કઠિનતા દૂર કરવા માટે અને આવું પાણી કઠિન હોય ને એમાંથી આપણે કપડાને વોશ કરીએ તો ઝડપથી કપડાં સ્વચ્છ થાય નહીં એટલે જ આપણે કપડામાં ધોવા માટે એમાં ધોવાના સોડા ઉમેરીએ છીએ તો સોડિયમ આવ્યો તો કઠિન પાણીમાં કયા આયનો હોય કેલ્શિયમ આયન હું કેલ્શિયમ નથી બોલતો Ca+2 અને Mg+2 હોય છે બરાબર વિદ્યાર્થી મિત્રો કોણ હોય છે Ca+2 અને Mg+2 હોય છે જે પાણી કઠિન પાણી કહેવાય હવે આ કઠિન પાણી હોય અને એમાં તમે હવે સોડિયમ કાર્બોનેટ એટલે કે ધોવાના સોડા નાખો એટલે એમાંથી રહેલી પાણીમાં રહેલી કઠિનતા Ca+2 ને Mg+2 આયનો દ્વારા હોય છે જો એમાં સોડિયમ કાર્બોનેટ નાખો તો સોડિયમ એ કેલ્શિયમ આયન અને મેગ્નેશિયમ આયનને દૂર કરે છે એટલે પાણી નરમ બને
એટલે આપણા કપડાં ઝડપથી શું થઈ જાય, સ્વચ્છ થઈ જાય છે. બરાબર, એટલે એ પાણીની સ્થાયી કઠિનતાઓને દૂર કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, પછી તમને અહીંયા વિવિધ પ્રશ્નો પૂછ્યા છે. અહીંયા તો 100 નંબરનો પ્રશ્ન 101, 102, 103, 104 બરાબર, તો એ તમે જોઈ લેજો. એ અગાઉ ઉપરના પ્રશ્નો જ છે ને, આ અહીંયા લખેલા જ છે. ઓકે, હવે આપણો પ્રશ્ન નંબર છે 105 અથવા 104 જુઓ. સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સંયોજન, હમણાં જ મેં તમને વાત કરી કે ભાઈ કઠિન પાણી હોય ને નરમ પાણી બનાવવા માટે ઉપયોગી સંયોજન કોણ છે, ધોવાના સોડા અથવા વોશિંગ સોડા કે સોડિયમ કાર્બોનેટ. એટલે જ આપણે કપડાંને પહેલાં પલાળીએ છીએ. એટલે કઠિન પાણી કેવું બને, નરમ પાણી, નરમ પાણી બનાવવું. તો કઠિન પાણીમાં કયા આયનો હાજર હોય, કેલ્શિયમ આયન અને મેગ્નેશિયમ આયન હાજર હોય, એ તમે એમાં ઉમેરો સોડિયમ કાર્બોનેટ, એટલે એને પ્લસ એમાં જાય એટલે નરમ પાણી બને. નરમ પાણી બનાવે એટલે ડાઘ દૂર થઈ જાય, મેલ કપટુકમાં કપડું સ્વચ્છ થઈ જાય. ચાલો 105 નંબરનો પ્રશ્ન છે, ક્ષારના સ્ફટિક શુષ્ક હોતા નથી તે દર્શાવતો પ્રયોગ વિગતવાર સમજાવો. ક્ષારના સ્ફટિક શુષ્ક હોતા, મતલબ ક્ષાર એ સૂકા હોતા નથી. તો આકૃતિમાં તમે જુઓ, કસનળીનો ગોલ્ડર છે, જ્વલન નળી છે, પાણીના ટીપા છે અને કોપર સલ્ફેટનો સ્ફટિક લીધો છે. તો મિત્રો, કોપર સલ્ફેટના સ્ફટિકમાં પણ પાણી હોય જ. હમણાં જ તમે કીધું સોડિયમ કાર્બોનેટ લો, તો આવા જે સ્ફટિક છે એમાં 10 મોલ એ પાણીના અણુ છે. તો હેતુ છે ક્ષારના સ્ફટિક શુષ્ક હોતા નથી તે જાણવું. સાધનોમાં બર્નર, કસનળી, હોલ્ડર, સૂકી કસનળી છે, પદાર્થો કોપર સલ્ફેટના સ્ફટિક લેવાના. હવે અહીંયા આકૃતિમાં તમે જુઓ તો આની અંદર કોપર સલ્ફેટ લીધો છે. શું લીધું છે? કોપર સલ્ફેટ. તો આ તમે કોપર સલ્ફેટને ધીમે ધીમે શું કરો, ગરમ કરો. તો એને તમે ગરમી આપશો તેને રંગમાં ફેરફાર થશે. બરાબર, પહેલાં રંગ ભૂરો એટલે કે વાદળી રંગ હતો જુઓ, અને પછી સફેદ રંગ થઈ ગયો. તો એ વાદળી રંગ હતો એનું કારણ તો કે રાસાયણિક આકર્ષણથી જોડાયેલા હોય, પણ ગરમ કરતાં આકર્ષણ કેવું પડે, નબળું. તો યાદ રાખજો, કોપર સલ્ફેટ એક ક્ષાર, એના સ્ફટિક શુષ્ક હોતા નથી, મતલબ એ ભૂરો રંગ છે, વાદળી રંગ છે. હવે એને ગરમ કરો તો નબળા આકર્ષણથી જોડાયેલા હોય, રાસાયણિક આકર્ષણ જોડાય પણ ગરમ કરતાં આકર્ષણ કેવું પડે, નબળું, એને અહીંથી તૂટી જાય એટલે પાણી ઉડી જાય, એટલે બને CuSO4 પ્લસ 5H2. તો કોપર સલ્ફેટનો જે ભૂરો રંગ હતો એ શુષ્ક હોતા નથી, એમાં જો થોડો ભેજ હતો. હવે ગરમ કર્યા તો આકર્ષણ નબળું પડ્યું એટલે કોપર સલ્ફેટ પ્લસ અહીંયા 5H2. તો આપણે જે અવલોકન કરીએ છીએ ત્યારે શું થાય છે, તો કે કોપર સલ્ફેટમાં જે થોડા ઘણા સ્ફટિક શુષ્ક હતા, મતલબ સુકાતા હતા ને, થોડો ઘણો હતા જ, હવે એને ગરમ કરો તો કોપર સલ્ફેટમાંથી પાણીના અણુ શું થાય છે, ગુમાવે છે. તો પહેલાં ભૂરો રંગ હતો, પછી કેવો મળ્યો, સફેદ રંગ આપણને પ્રાપ્ત થાય છે. આમાં બીજું કશું જ નથી વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણી વચ્ચે CuSO4 ડોટ 5H2O છે. હવે તમે ગરમ કરો તો રાસાયણિક આકર્ષણ બે વચ્ચે નબળું પડે. ગરમ કરો તો કોઈ પણ પદાર્થનું રાસાયણિક આકર્ષણ નબળું પડે, એટલે એમાંથી CuSO4 યાની કે કોપર સલ્ફેટ શું છૂટું પડે છે, કોપર સલ્ફેટનો ક્ષાર બને. આનો કેવો રંગ હતો, વાદળી. વાદળી એટલે કેવો, ભૂરો, ભૂરો રંગ હતો, અને એને ગરમ કરેલો સફેદ પાવડર બની, અને પ્લસ એમાંથી શું દૂર થઈ જાય, પાણી, H2O દૂર થઈ જાય છે, એટલે પાણીના અણુ ગુમાવે. પરંતુ આજે સફેદ કોપર સલ્ફેટના ક્ષારમાં 2-3 ટીપા ફરી પાછા નાખો તો ભૂરો રંગ પાછો પ્રાપ્ત કરે છે. યાની કે હું આમાં પાછા, હવે જો વિચાર તમે, સિમ્પલ છે બહુ, આ કોપર સલ્ફેટ પાણીવાળો હતો તો કેવો રંગ હતો, ભૂરો રંગ હતો. મેન ગરમ કર્યું આ પાણીને અણુ શું થઈ ગયા, દૂર. એટલે જ મેં કીધું સ્ફટિક જળવાળા હોય છે, પાણી આપણને દેખાતો હોતો નથી. મેં અગાઉના ઓલામાં પણ લીધું હતું સ્ફટિક ભેજવાળા હોતા નથી પણ એ શુષ્ક હોય છે, સ્ફટિક ભેજવાળા ન હોય, ક્ષાર એ સૂકા હોય છે.
તો આ જો સૂકો બની ગયો પાણી. હવે આમાં પાછા હું બે ત્રણ ટીપા પાણી નાખું, ધીમે ધીમે સફેદમાંથી શું બની જાય, પાછો ભૂરો રંગ બની જાય. સમજો છો વિદ્યાર્થી મિત્રો કે ખ્યાલ નથી આવતો? ઓકે, તો અહીંયા તમે આપણે એનો આ પ્રયોગ છે, ક્ષારના સ્ફટિક શુષ્ક હોતા નથી, એ વાતાવરણમાંથી પણ ભેજ શોષી લે અને ધીમે 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 કોપર સલ્ફેટ જે સફેદ હોય એ ફરી પાછો ભૂરા રંગમાં ફેરવાય. તો હવે આપણને પદ્ધતિ આપી છે. સૌ પ્રથમ એક સૂકી કસનળી લ્યો, તેમાં કોપર સલ્ફેટના સ્ફટિક લ્યો જે ભૂરા રંગના હોય છે. ત્યારબાદ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કોપર સલ્ફેટને ગરમી આપો અને રંગમાં શું ફેરફાર થાય તે તેનું અવલોકન કરો. એ રંગમાં અવલોકન થયા પછી તેમાં બે ત્રણ ટીપા પાણીના નાખો તો તેના રંગમાં ફરી પાછો શું અવલોકન થાય છે. તો બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જુઓ, ફરી પાછો હું તમને એકવાર કહી દઉં, કોપર સલ્ફેટ 5 છે, પેન્ટાહાઇડ્રેટ એ ભૂરા રંગનો છે, એને મેં ગરમી આપી એટલે કોપર સલ્ફેટ સફેદ રંગનો થઈ ગયો. તો રંગ પરિવર્તન શું થયું, ભૂરા રંગમાંથી સફેદ રંગ ગરમ કરો ત્યારે. હવે આ કોપર સલ્ફેટમાં ફરી પાછા બે ત્રણ ટીપા પાણીના નાખો અને તમારું અવલોકન કરો, બોલો ફરી પાછો કેવો રંગ આવશે, ભૂરો રંગ આવશે. ખ્યાલ આવે છે? તો અહીંયા આપણે એને જોઈએ. જો અવલોકન કરતાં માલુમ પડે છે કે ગરમ કર્યા પછી કોપર સલ્ફેટનો રંગ ભૂરામાંથી સફેદ બને છે, કારણ કે તે પાણીના અણુ ગુમાવી દે છે. પરંતુ આ પાણીના અણુ ગુમાવે ત્યારે કોપર સલ્ફેટનો જે સફેદ રંગ છે એમાં ફરી પાછા બે ત્રણ ટીપા પાણી નાખો તો ફરી પાછો ભૂરો રંગ આપણને પ્રાપ્ત થાય છે. આ ઉપરથી સાબિત થાય છે કે એને કે નિર્ણય ઉપયોગ પર પ્રયોગ પરથી સાબિત કરી શકાય છે કે ક્ષારના સ્ફટિક જળ એ શુષ્ક હોતા નથી, પરંતુ તેઓ પાણીના અણુઓ સાથે જોડાયેલ હોય છે. ટૂંકમાં એને ગરમ કરો છો એટલે રાસાયણિક આકર્ષણ નબળું પડે છે, રાસાયણિક આકર્ષણ નબળું પડે એટલે કોપર સલ્ફેટના સ્ફટિક જે શુષ્ક દેખાય છે તે સ્ફટિક જળ ધરાવે છે. રેડી વિદ્યાર્થી મિત્રો, એના ઉદાહરણ આપો. તો કે 106મો પ્રશ્ન છે આપણો, એના ઉદાહરણ આપો. તો કે એરિયા જો, કોપર સલ્ફેટ COSO4.5 COSO સાથે 5 સ્ફટિક જળ છે એમ કહેવાય, આને એમ કહેવાય COSO4 સાથે 5 સ્ફટિક જળ છે. સોડિયમ કાર્બોનેટ સાથે કેટલા સ્ફટિક જળ છે, 10 સ્ફટિક જળ છે. કેલ્શિયમ જીપ્સમ યાદ કરો CaSO4.2H2 છે, 2 સ્ફટિક જળ છે. FeSO4 સાથે 7H2 તેની સાથે પણ 7 છે. જો FeSO4 લીલા રંગમાં ફેરવાય વાદળીમાંથી. તો અહીંયા આ રીતે આપણે, તો અહીંયા આપણે ક્ષારના સ્ફટિક શુષ્ક હોતા નથી તેની ચર્ચા કરી, ધોવાના સોડાની બનાવટ. તો બંને પ્રશ્નો એક પ્રયોગ હતો, એક બનાવટ હતી. તેને જોજો, વાંચજો, આવજો મિત્રો. બાય બાય.